कक्षा अल्ट्राविजन एकेडमी पाकड़ी द्वारा संचालित ई लर्निंग प्रोग्राम ना वीडियो लेक्चर ना सेशन मा धोरण 12 कॉमर्स अने 12 आर्ट्स ना विद्यार्थियों माटे एसपीसीसी विषय मा एसपी विभाग नो चैप्टर नंबर 6 एनो आजे भाग 7 अगाउ आ कंपनी नी सभाओ छठा चैप्टर ना आपणे 6 वीडियो लेक्चर ना सेशन पूर्ण कर्या छे અને આજે 7મા ભાગમાં વળી પાછો આપણે એક કાયદાકીય વિશિષ્ટ શબ્દ પ્રયોગ કોરમ વિશે સમજવાનું છે. અત્યાર સુધીનું આ ચેપ્ટર કંપનીની સભાઓ જે ચાલ્યું એ પ્રસ્તાવનાથી શરૂ કરી અને એના દરેકે દરેક પોઈન્ટ માટે મહત્વનું છે, કારણ કે બોર્ડ વેઇટેજ આ ચેપ્ટરનું 10 માર્ક્સનું રહેલું છે આપણા માટે. અભ્યાસક્રમના કાપ મુકાવવાની જે વાત છે અથવા તો અભ્યાસક્રમના કેટલા ટોપિક ચાલવાના અને કેટલા ટોપિક નથી ચાલવાના એની જે વાત છે એની ચર્ચામાં અત્યારે આપણે પડતા નથી. એમાં ઘણા બધા ફેરફારોને અવકાશ છે, ઘણા બધા ફેરફારોની શક્યતા છે, એટલે હાલમાં આપણે એવું માનીને જ આગળ ચાલવાનું છે. બરાબર કે આપણે દરેક ચેપ્ટરને પૂર્ણપણે તૈયાર કરવાનું છે, આખા આખું ચેપ્ટર જ ભણવાનું છે. જે રીતે શાળામાં અભ્યાસ કરતા હોય, ક્લાસમાં અભ્યાસ કરતા હોય એ રીતે જ આગળ વધવાનું છે. બરાબર દરેકે દરેક વિદ્યાર્થીઓએ ખાસ પહેલા તો એમસીક્યુની ટેસ્ટ 25 માર્ક્સની અને ત્યારબાદ 40 માર્ક્સનું પેપર દરેક વિષયનું એ આપ્યું હશે. જો કોઈ નથી આપ્યું અથવા બાકી છે એ ફટાફટ શાળાનો કોન્ટેક્ટ કરે અને પોતાના લખેલા પેપરો જમા કરાવે. તો કંપનીની સભાઓના ચેપ્ટરની અંદર આપણે સભાઓના વિવિધ પ્રકારો અને પેટા પ્રકારો વિશે ભણ્યા છે. સભાના મુખ્ય પ્રકારો અને પેટા પ્રકારો આપણે ઘણા બધા જોયા. શેરહોલ્ડર્સની સભાઓમાં મુખ્ય 3 FAGM, AGM અને EGM એટલે કે ફર્સ્ટ એન્યુઅલ જનરલ મીટિંગ, પ્રથમ વાર્ષિક સામાન્ય સભા, AGM એન્યુઅલ જનરલ મીટિંગ એટલે કે વાર્ષિક સામાન્ય સભા અને EGM એટલે કે એક્સ્ટ્રાઓર્ડિનરી જનરલ મીટિંગ અસાધારણ સામાન્ય સભા વિશે પણ અભ્યાસ કર્યો. ત્યારબાદ કંપનીના સંચાલક મંડળની સભાઓ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સભાઓમાં આપણે બે સભાઓ ભણ્યા. એક છે સંચાલક મંડળની સભા અને બીજી છે સમિતિ સભાઓ એટલે કે કમિટી મીટિંગ્સ. ત્યાર પછી ખાસ સભાઓ, સ્પેશિયલ મીટિંગ્સની અંદર 3 પ્રકારની સભાઓનો આપણે પરિચય મેળવ્યો, એમાં વર્ગ સભા, લેણદારોની સભા અને કંપનીના વિસર્જન સમયની અંતિમ અને આખરી સભાઓ. સભાઓના પ્રકારો અને પેટા પ્રકારો વિશે સમજ્યા પછી હવે આપણે વાત કરીએ છીએ છેલ્લા 2-3 સેશનથી એ કંપનીની સભાઓમાં વપરાતા વિશિષ્ટ કાયદાકીય શબ્દ પ્રયોગો વિશે. કંપનીની સભાઓમાં ઉપયોગમાં લેવાતા વિશિષ્ટ કાયદાકીય શબ્દ પ્રયોગો અલગ અલગ 8 પ્રકારના શબ્દો આપણે એવા ભણવાના છે કે જે કંપનીની સભાઓમાં વપરાય છે, કાયદાકીય શબ્દો છે, ભારતીય કંપની ધારા 2013માં દર્શાવેલા શબ્દો છે. આ શબ્દો તે એવા શબ્દો છે કે જે સામાન્ય સંજોગોમાં વપરાતા નથી, સામાન્ય સંજોગોમાં ઉપયોગમાં લેવાતા નથી.
જ્યારે કંપનીની સભાઓ યોજાવાની હોય એ સભાઓ દરમિયાન જ એ સભા ભરાવાની હોય ત્યારે જ એ સભાની પહેલા અથવા તો ચાલુ સભા હોય એ દરમિયાન અથવા તો સભાના અંતમાં આ શબ્દ વપરાય છે એમાં આપણે અગાઉ બે શબ્દો ભણી ચૂક્યા છીએ એક નોટિસ અને બીજો કાયદાકીય શબ્દ આપણે ભણ્યા એક કાર્ય સૂચિ એજન્ડા બરાબર હવે આજે વાત કરવાની છે આપણે ત્રીજા શબ્દ વિશે જેને કોરમ કહેવામાં આવે છે કોરમ એ અંગ્રેજી શબ્દ છે કોરમનો ગુજરાતી થાય છે ગણસંખ્યા અથવા કાર્ય સાધક સંખ્યા બરાબર તો કોને કહેવાય કોરમ અથવા તો ગણસંખ્યા અથવા તો કાર્ય સાધક સંખ્યા એ કોરમ એટલે કે ત્રીજા શબ્દનો પરિચય વિગતવાર સભામાં વપરાતો ત્રીજો કાયદાકીય શબ્દ કોરમ ઉચ્ચારણમાં કાર્ય સાધક સંખ્યા અથવા તો બોલવામાં ગણ સંખ્યા એ વિસ્તૃત પડી જાય છે લાંબુ પડી જાય છે આપણે યાદ રાખવાનું છે માત્ર ને માત્ર કોરમ કોરમ તરીકે જ આપણે આગળ એનો ઉલ્લેખ કરીશું બોલવામાં કોને કહેવાય કોરમ અને એ કોરમ વિશેની કંપની ધારાની જોગવાઈઓ શું શું છે સૌથી પહેલા અર્થ એની વ્યાખ્યા અથવા તો અર્થ અર્થમાં કંપનીની સભાના કામકાજ માટે કંપનીની સભાના કામકાજ માટે ઓછામાં ઓછા અમુક સભ્યોની હાજરી અમુક સભ્યોની હાજરી જરૂરી છે જેથી સભાની કામગીરીને કાયદેસરની ગણી શકાય આ સંખ્યા એટલે જ કાર્ય સાધક સંખ્યા અથવા ગણ સંખ્યા ભારતીય કંપની ધારા 2013 મુજબની આ પહેલી વ્યાખ્યા થઈ કોરમ શબ્દની કોરમ કોને કહેવાય તો કે કંપનીની સભાનું કામકાજ કાયદેસરનું ગણાય કંપનીની સભાનું થયેલું કામકાજ અને કામગીરી કાયદાકીય દ્રષ્ટિએ માન્ય ગણાય એ માટે એ સભામાં અમુક સભ્યોની હાજરી જરૂરી છે અમુક ઓછામાં ઓછા સભ્યોની હાજરી અનિવાર્ય છે કાયદા મુજબ ફરજિયાત છે આ જે ઓછામાં ઓછા સભ્યોની હાજરીની જે સંખ્યા છે એને કોરમ કહી શકાય છે અને કોરમના જ સમાનાર્થી શબ્દો એ કાર્ય સાધક સંખ્યા અથવા તો ગણ સંખ્યા કંપનીની કોઈ પણ પ્રકારની કોઈ પણ સ્વરૂપની સભા પછી એ શેરધારકોની સભા હોય તો પણ ભલે સંચાલક મંડળની સભા હોય તો પણ ભલે કર્મચારીઓની સભા હોય તો પણ ભલે સમિતિ સભાઓ હોય તો પણ ભલે એ સભા તો જ કાયદેસર ગણાય છે એ સભાની કામગીરી તો જ કાયદાની દ્રષ્ટિએ માન્ય ગણાય છે કે જો એ સભામાં અમુક ઓછામાં ઓછા સભ્યો હાજર રહ્યા હોય તો કેટલા સભ્યોની હાજરી ગણવાની એનો એક જોગવાઈ આગળ આવશે બરાબર આ જ સેશનમાં આપણે કેટલી હાજરી ગણવાની કેટલી સંખ્યામાં સભ્યો હોવા જોઈએ એની સંખ્યા પણ આવશે પણ અત્યારે આપણે વ્યાખ્યા ભણવાની છે એનો અર્થ એટલે કે સભા કાયદેસર ગણાય એ માટે સભાની કામગીરી કાયદાની દ્રષ્ટિએ માન્ય ગણાય એ માટે
સભાની કામગીરી કાયદાકીય રીતે વેલિડ ગણાય એ માટે હાજર સભ્યોની લઘુત્તમ સંખ્યા એટલે કોરમ. બરાબર. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ કે કંપની ધારામાં નિર્દેશ કરેલો છે, કંપની ધારામાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરેલો છે કે શેરધારકોની સભા હોય કંપનીના તો ઓછામાં ઓછા 100 શેરધારકોએ હાજરી આપવી. તો આજે 100 ની સંખ્યા નક્કી કરેલી છે એ કોરમ ગણાય છે. શેરધારકોની કોઈ પણ સભા તો જ માન્ય ગણાશે અને એ સભામાં લેવાયેલા નિર્ણયો, એ સભામાં થયેલું કામકાજ તો અને તો જ માન્ય ગણાશે જો એમાં 100 શેરધારકો હાજર હોય તો. બરાબર. 100 થી ઓછા શેરધારકો હાજર હશે તો સભા ભલે યોજાણી હોય, સભા ભલે ભરાઈ હોય, એમાં નિર્ણયો લેવાના હોય, કામકાજ થયું હોય, પણ એને કાયદાકીય દ્રષ્ટિએ માન્યતા મળતી નથી, કારણ કે એમાં 100 થી ઓછા સભ્યો હતા એટલે કે કોરમ હતું નહીં, કોરમનો અભાવ હતો. આ 100 ની સંખ્યા આપણે ઉદાહરણ લીધેલું છે. બરાબર. હકીકતમાં 100 નથી, કેટલા છે એ આપણે આગળ જોઈશું. કે સભા કાયદેસરની ગણાય એ માટે, સભાનું કામકાજ કાયદાકીય દ્રષ્ટિએ વેલિડ ગણાય એ માટે એમાં અમુક સભ્યોની હાજરી ફરજિયાત છે, અમુક સભ્યોની હાજરી અનિવાર્ય છે, અમુક સભ્યોની હાજરી જરૂરી છે, અને એ નક્કી કરેલા અમુક સભ્યોની લઘુત્તમ સંખ્યા એને કોરમ ગણવામાં આવે છે. હવે કોરમની જ આપણે બીજી વ્યાખ્યા જોઈએ. સભાનું કામકાજ કાયદેસરનું ગણાય તે માટે હાજર સભ્યોની લઘુત્તમ સંખ્યા એટલે કોરમ. કંપનીની કોઈ પણ સભાનું કામકાજ કાયદેસરનું ગણાય એ માટે, કંપનીની કોઈ પણ સભાનું કામકાજ કાયદાકીય દ્રષ્ટિએ માન્ય ગણાય એ માટે એમાં કેટલાક સભ્યોની હાજરી જરૂરી છે. એ હાજર સભ્યોની લઘુત્તમ સંખ્યા કે ઓછામાં ઓછા આટલા હાજર રહેવા જ જોઈએ. લઘુત્તમ એટલે ઓછામાં ઓછો, ઓછામાં ઓછા આટલા વ્યક્તિઓની હાજરી હોવી જ જોઈએ એવું કાયદામાં દર્શાવેલું છે, ભારતીય કંપની ધારામાં જણાવેલું છે. તો એવી હાજર સભ્યોની લઘુત્તમ સંખ્યા એને કહેવાય છે કાયદાની ભાષામાં કોરમ. બરાબર. કે સભા કાયદેસરની ગણાય એ માટે, સભાનું કામકાજ કાયદેસર રીતે વેલિડ ગણાય એ માટે એમાં હાજર રહેવા માટેના સભ્યોની જે લઘુત્તમ સંખ્યા છે, ઓછામાં ઓછી જે નક્કી કરેલી સંખ્યા મર્યાદા છે, એને કોરમ કહેવામાં આવે છે. કોરમ વિશે બીજી પણ એક જોગવાઈ કંપની ધારામાં છે. કઈ જોગવાઈ છે જોઈએ આપણે. આજના કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ ટેકનોલોજીના યુગમાં વિડિયો કોન્ફરન્સ કે અન્ય ઓડિયો વિઝ્યુઅલ માધ્યમોથી ડિરેક્ટર્સે જો સભામાં હાજરી આપી હોય તો તે ડિરેક્ટરની હાજરીને
कोरम तरीके मानी लेवामां आवे छे। के आजनो युग ए 21मी सदीनो युग छे, विज्ञान अने टेक्नोलॉजी नो आधुनिक युग छे। संदेशा व्यवहारना साधनोमां नोंधपात्र परिवर्तनो आव्या छे। संदेशा व्यवहारना साधनोमां क्रांतिकारी फेरफारो थया छे। प्रस्तावनामां पण आपणे भणी ग्या हता, डिरेक्टर्सनी सभाओ ज्यारे भण्या प्रकारोनी अंदर, त्यारे पण सभाना प्रकारोमां आपणे जोयुं हतुं કે એક જોગવાઈ એવી છે કે આમ તો કંપનીના સંચાલકોની સભા હોય, કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સભા હોય, ત્યારે દરેક ડિરેક્ટરે ફરજિયાત એમાં ભાગ લેવો, ફરજિયાત એમાં હાજરી આપવી જ। પરંતુ કોઈ પણ સંજોગો વસાત, કોઈ પણ કારણોસર જ્યારે કોઈ ડિરેક્ટર રૂબરૂ સભામાં હાજરી ન આપી શકે એમ હોય, રૂબરૂ સભામાં ભાગ લેવા માટે ન આવી શકે એમ હોય, વિદેશ પ્રવાસે હોય કે માનવી કે બીમારીના અન્ય કારણો હોય, કોઈ અંગત કારણોસર હોય, કુટુંબમાં પ્રસંગો હોય, આવા કોઈ પણ કારણસર જ્યારે કોઈ પણ સંચાલક, માત્ર નતરા સંચાલકની જ વાત છે, શેરધારક પણ લાગુ પડતું નથી, બરાબર, કે કંપનીના કર્મચારીઓ કે લેણદારો કે અન્ય પક્ષકારો લાગુ પડતું નથી। કોરમની આ જોગવાઈ એ માત્ર ને માત્ર કંપનીના સંચાલકો માટે જ છે, એટલે કે માત્ર ને માત્ર કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ માટે જ છે। કે જો આ કમ્પ્યુટર અને ઇન્ટરનેટના આધુનિક યુગમાં, આજના આધુનિક જમાનામાં કોઈ પણ ડિરેક્ટરે, કંપનીના કોઈ પણ સંચાલકે રૂબરૂ હાજરી ન આપી હોય, પણ વિડીયો કોલિંગ કે વિડીયો કોન્ફરન્સ કે અન્ય કોઈ પણ ઓડિયો વિઝ્યુઅલ માધ્યમોથી પોતે હાજર રહ્યો હોય અને સભામાં ભાગ લીધો હોય, ભલે રૂબરૂ નથી આવ્યો, રૂબરૂ ભાગ નથી લીધો, છતાં પણ આવું વિડીયો કોલિંગ કે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કે આના સિવાયના બીજા કોઈ અન્ય ઇલેક્ટ્રોનિક્સ કે આધુનિક માધ્યમોથી પોતે હાજરી આપી હોય, તો એની હાજરીને કોરમ તરીકે ગણી લેવામાં આવે છે। એની હાજરીને કોરમ તરીકેની સંખ્યામાં ધ્યાનમાં લેવામાં આવે છે, કોરમ તરીકે માની લેવામાં આવે છે, ભલે રૂબરૂ હાજર નથી તો પણ, બરાબર। હવે વાત આવે છે સંખ્યાની, કે કઈ સભા હોય ત્યારે કેટલું કોરમ થવું જોઈએ, કેટલા સભ્યો હાજર રહેવા જોઈએ, એના પર્ટિક્યુલર સંખ્યાના આંકડાઓ પણ આપણને આપી દીધા છે ભારતીય કંપની ધારા 2003 ની અંદર, જેને આપણે કહીશું કોરમ વિશેની કંપની ધારાની જોગવાઈઓ। નેક્સ્ટ પોઈન્ટ, કંપની ધારાની જોગવાઈઓ જોઈએ તો કોરમ ન થાય તો શું થાય? તો કે દરેક સભામાં કોરમ થવું ફરજિયાત છે, મુલતવી રાખવી પડે છે।
आज में कर्म न थाय तो एनी असर छे। जो कोई पण सभा में कोरम जेटला सभ्योनी हाजरी न थाय એટલે કે સભાના ચાલુ થવાના સમય પહેલી અડધી કલાકમાં, દાખલા તરીકે સભાનો સમય 10 વાગ્યાનો છે અને 10:30 સુધીમાં કે 10:30 વાગ્યા સુધીમાં એટલા સભ્યોની હાજરી ન થાય, એટલા સભ્યો હાજર ન રહે, એટલે કે પહેલી અડધી કલાકમાં જો કોરમ જેટલી સભ્ય સંખ્યા હાજર ન હોય, પછી ગમે એ સભા હોય, શેરધારકોની હોય કે સંચાલકોની હોય કે કર્મચારીઓની હોય, તો એ દિવસે સભાને મુલતવી રાખવી પડે છે, એટલે કે કેન્સલ કરવી પડે છે, પછીથી નવા દિવસે ફરીથી બીજી વાર સભા બોલાવવી પડે, અને જો કોઈ કારણસર સભાને આગળ ચલાવી દેવામાં આવે કોરમ વગર, કોરમ નથી થયું છતાંય એ સભામાં કામકાજને આગળ વધારવામાં આવે તો એ કામકાજ કાયદેસરનું ગણાતું નથી। એ સભામાં થયેલું કામકાજ કાયદાકીય દ્રષ્ટિએ માન્ય ગણાતું નથી। હવે કોરમ કેમાં કેટલું ગણવાનું, તો સૌથી પહેલા વાત કરીએ જાહેર કંપનીઓ માટે। જાહેર કંપની માટે કોરમ કેટલું, તો કે એવી જાહેર કંપની હોય કે જેના શેરહોલ્ડરોની સંખ્યા 1000 સુધી હોય, શેરહોલ્ડરો 1000 સુધી જ હોય, 800 શેરહોલ્ડરો, 900 શેરહોલ્ડરો, 999 શેરહોલ્ડરો હોય કે વધુમાં વધુ 1000 શેરહોલ્ડરો હોય, તો એવી કંપનીની સભાઓમાં 5 સભ્યોનું કોરમ ગણવામાં આવે છે। જો શેરહોલ્ડરની સંખ્યા 1000 સુધી જ સીમિત હોય, 1000 સુધી જ શેરધારકો મર્યાદિત હોય, તો એવી જાહેર કંપનીમાં 5 સભ્યો હાજર થાય સભામાં, એટલે 5 સભ્યોને કોરમ તરીકે માની લેવામાં આવે છે, 5 સભ્યોનું કોરમ ગણી લેવામાં આવે છે। હવે શેરધારકોની સંખ્યા જો 1001 થી 5000 સુધીની, એટલે કે શેરહોલ્ડરો વધારે હોય, 1000 જેટલા નથી અને 1000 થી વધારે છે, 1000 થી વધારે કેટલા, તો કે 1001 થી 5000 સુધી હોય, તો એવી જાહેર કંપનીમાં 15 સભ્યોનું કોરમ ગણવામાં આવે છે। 15 સભ્યો વિકસેલી કંપની છે, વધુ વિસ્તૃત વિશાળકાય કંપની છે, બરાબર, કે જેના શેરહોલ્ડરોની સંખ્યા બજારમાં 1001 થી શરૂ કરી અને 5000 સુધી છે, 3000 શેરહોલ્ડરો છે, 2000 શેરહોલ્ડરો છે, 4500 શેરહોલ્ડરો છે કે વધુમાં વધુ 5000 શેરહોલ્ડરો છે, તો એવા સભ્યો એવી કંપનીમાં, અને જો એ જાહેર કંપની હોય તો એમાં 15 સભ્યોનું કોરમ માની લેવામાં આવે છે। ત્યાર પછી હવે 5001 થી વધુ શેરહોલ્ડરો, રિલાયન્સ જેવી કંપની છે કે ટાટા જેવી કંપની છે કે જેમાં 5001 થી વધુ શેરહોલ્ડરો છે, લાખોની સંખ્યામાં, હજારોની સંખ્યામાં, બરાબર, અગણિત શેરહોલ્ડરો છે, તો એમાં 5001 થી વધુ પછી ગમે તેટલા 10000 શેરહોલ્ડરો, 15000 શેરહોલ્ડરો, 1,00,000 શેરહોલ્ડરો, વધુમાં વધુ કેટલા એની કોઈ મર્યાદા નથી, અમર્યાદા, બરાબર, તો એમાં 30 સભ્યોનું કોરમ ગણવામાં આવે છે। 30 સભ્યો, બરાબર, તો 5, 15 અને 30 આ રીતે એ જાહેર કંપનીઓ માટે કોરમની સંખ્યા નિશ્ચિત કરેલી છે। જો જાહેર કંપનીમાં શેરહોલ્ડરોની સંખ્યા 1000 સુધી મર્યાદિત હોય તો 5 સભ્યોનું કોરમ, શેરહોલ્ડરોની સંખ્યા 1001 થી 5000 સુધીની હોય તો 15 સભ્યોનું કોરમ, અને શેરહોલ્ડરોની સંખ્યા એ 5001 થી વધુ હોય તો 30 સભ્યોનું કોરમ ગણવામાં આવે છે। હવે ખાનગી કંપનીની વાત કરીએ, તો ખાનગી કંપનીમાં કોઈ પણ સભામાં વ્યક્તિગત રીતે હાજર રહેલા 2 સભ્યોને જ કોરમ માની લેવામાં આવે છે। ખાનગી કંપનીમાં આવા કોઈ ભાગ પડતા નથી, બરાબર, ખાનગી કંપની હોય અને ખાનગી કંપનીની કોઈ પણ સભા હોય તો એમાં પર્સનલી વ્યક્તિગત રીતે એમાં 2 સભ્યો હાજર હોય, બાકીના ભલે ન આવ્યા હોય, તો એ 2 ને કોરમ તરીકે ગણી લેવામાં આવે છે, એ
બે સભ્યોને કોરમ તરીકે માની અને સભાનું કામકાજ આગળ વધારવામાં આવે છે. ત્યાર પછી એક જોગવાઈ એવી છે કે જો મોકૂફ રખાયેલ સભા જ્યારે બીજી વાર મળે અને નિયત સમયથી 30 મિનિટ સુધીમાં કોરમની સંખ્યા ન થાય તો હાજર રહેલા સભ્યોની સંખ્યાને જ કોરમ માની અને સભાની કાર્યવાહી આગળ વધારી અને પૂર્ણ કરવામાં આવે છે. જો બીજી વાર સભા મળી હોય એટલે કે એક વાર સભા કેન્સલ થઈ હોય કોરમના અભાવ, બરાબર, એક વખત પૂરતું કોરમ ન થયું તો આપણને ખબર છે કે શું કરવું પડે, તો કે સભા મુલતવી રાખવી પડે, એ દિવસે કેન્સલ રાખવી પડે અને બીજા દિવસ નક્કી કરીને બીજી વાર બોલાવવી પડે. હવે બીજી તારીખ નક્કી કરી બીજી વાર બોલાવી એ દિવસે પણ પહેલી અડધી કલાક, બીજી વખત સભા બોલાવવામાં આવે, બીજી વખત એની એ સભા ફરીથી યોજવામાં આવે, એટલે કે કેન્સલ કરાયેલી મુલતવી રખાયેલી એક વખત મોકૂફ રખાયેલી સભા બીજી વખત જ્યારે બોલાવવામાં આવે તો એ બીજી વખતે સમયની 30 મિનિટમાં, એટલે કે સભા શરૂ થવાના સમયથી 30 મિનિટ સુધીમાં જો કોરમ જેટલી સંખ્યા ન થાય તો પછી જેટલા હાજર સભ્યો છે એને જ કોરમ તરીકે માની લેવામાં આવે છે, એ હાજર સભ્યોને જ કોરમ તરીકે ગણી લેવામાં આવે છે અને સભાનું કામકાજ આગળ વધારવામાં આવે છે. પછીથી એને બીજી વખત કોરમની જોગવાઈ લાગુ પડતી નથી અને હાજર રહેલા સભ્યો જ એ સભાનું કામકાજ આગળ વધારી અને સભાની કાર્યવાહીને પૂર્ણ કરે છે અને એ કાયદાકીય દ્રષ્ટિએ વેલિડ ગણાય છે. અને ત્યાર પછીની એક જોગવાઈ એવી છે કે જો એકલ વ્યક્તિ કંપની હોય કે એક જ વ્યક્તિ એનો સ્થાપક અને સંચાલક હોય અને સભ્ય પણ એક જ વ્યક્તિ હોય તો એકલ વ્યક્તિ કંપનીને આ કોરમ વિશેની કોઈ પણ જોગવાઈ લાગુ પડતી નથી. એટલે કે એકલ વ્યક્તિ કંપનીમાં કંપની ધારાની, કંપની કાયદાની, કોરમની કોઈ પણ જોગવાઈ લાગુ પડતી નથી. એકલ વ્યક્તિ કંપનીએ કોરમનું પાલન કરવાનું નથી, માત્ર જાહેર અને ખાનગી કંપનીઓને જ આ કોરમની સંખ્યા વિશેની જોગવાઈઓ લાગુ પડે છે. હવે પછીનો નેક્સ્ટ ચોથો શબ્દ એ ચેરમેન અથવા તો સભાપતિ એ આવે છે, જેનો અભ્યાસ વિગતવાર આપણે વિડિયો લેક્ચરના નેક્સ્ટ સેશનમાં કરીશું. થેન્ક યુ ઓલ ઓફ યુ.